માર્કેટમાં આવેલી એકમાત્ર શાક માર્કેટ ફરી વિવાદમાં આવી છે. ભૂતકાળમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવામાં આવી, પરંતુ આ દિન સુધી માર્કેટનું ઉદ્ઘાટન નથી થયું, જેના કારણે શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. માર્કેટમાં એકલ દોકલ વેપારીઓ જ જોવા મળે છે અને બાકી ગાય સહિતના પશુઓ રખડે છે, તો પારાવાર ગંદકી પણ થઈ છે. શાક માર્કેટની બહારના રસ્તા ઉપર મોટા પ્રમાણમાં શાકભાજી વિક્રેતાઓ નજરે પડી રહ્યા છે. મતલબ કે વેપારીઓ માટે શાક માર્કેટ બનાવવામાં આવી છે, તે વેપારીઓ જ માર્કેટની અંદર બેસવા તૈયાર નથી. બીજી તરફ બહાર રોડ ઉપર શાકભાજીની લારી અને ગલ્લા ખડકી દેવાના કારણે મોટા પાયે ટ્રાફિક અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. વેપારીઓ માર્કેટમાં બેસવા કેમ તૈયાર નથી તેના કારણ વિશે તમે જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. ક્યાંક સમાજના મુદ્દાનો વિવાદ છે તો ક્યાંક શાકના ધડાનો મામલો છે. કોઈ વળી એવું માને છે કે આગળ બેસે તેનો જ વેપાર થાય. આવા વિવિધ કારણોસર શાક માર્કેટના મોટા ભાગના વેપારીઓ અંદર ધંધો કરવા તૈયાર નથી. પાલિકા તંત્ર દ્વારા વારંવાર વેપારીઓને માર્કેટની અંદર બેસવા કહેવામાં આવે છે, પરંતુ વેપારીઓ અંદર જવા તૈયાર જ નથી, જેના કારણે આ મામલો હવે વધારે ગુંચવાયો છે. વેરાવળની ખાસ કરીને કહેવા જોઈએ તો એકમાત્ર શાક માર્કેટ છે જે વેરાવળ નગરપાલિકા સંચાલિત હોય, અને વેરાવળ નગરપાલિકામાં ભૂતકાળમાં જે રવિભાઈ ગોહેલ ઉપ પ્રમુખ હતા ત્યારે એમનું આનું લોકાર્પણ કરવાનું હતું, પણ કોઈને કોઈ કારણોસર અહીંયા એટલા બધા વિવાદો થયા હતા શાક માર્કેટને કે કેટલો સમય તો અહીંયા એ જર્જરિત હાલતમાં પડી રહી. બાદમાં બધાને સમજાવવામાં આવ્યા અને ત્યાર પછી અહીંયા જે શાક માર્કેટ છે એ ચાલુ થઈ છે, પણ આજ દિન સુધી એનું લોકાર્પણ પણ નથી થઈ શક્યું. કારણ કે વચમાં એમાં વિવાદો ઘણા બધા હતા, ખાસ કરીને શાક માર્કેટ છે અહીંયા કેટલા વર્ષોથી લોકો શાક વેચીને પોતાનું રોજીરોટી રળીને ગુજરાન ચલાવતા હોય, ત્યારે આ એક શાક માર્કેટ એ લોકોના કહેવા મુજબ એટલે કે નગરપાલિકાના કહેવા મુજબ એટલી બધી સુંદર સ્વચ્છ અને સુવિધાજનકવાળી નગરપાલિકા દ્વારા આ શાક માર્કેટ બનાવવામાં આવી છે. અત્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા કેટલી બધી સ્વચ્છતા છે, કેટલી સુંદર છે, કેટલી વ્યવસ્થા છે. ખાસ કરીને જોવા જઈએ તો શાકવાળા લેવા આવવાવાળાને આપણે અહીંયા પૂછીએ તો ખ્યાલ આવશે કે અહીંયા એ લોકોને શું શું તકલીફો પડે છે. અહીંયા આવવા માટેના જે રસ્તા છે, ખરેખર આ માર્કેટમાં ક્યારેક ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના બને ને તો અહીંથી ભાગવું પણ મુશ્કેલ બને એવી આ વેરાવળ નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ છે. અહીંયા શૌચાલયની સુવિધા પણ આપ જોઈ શકશો, એ સિવાય અહીંયા પાર્કિંગની એક સુવિધા છે એ પણ આપ જોઈ શકશો કે આપણે રોડ ઉપર જ પાર્કિંગ કરીને આપણે અહીંયા શાક લેવા આવવું પડે છે. પછી આપણા વાહનો હોય એને ભલે નગરપાલિકા પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કરીને લઈ જવામાં આવે, એ બધી આપણી પોતાની જવાબદારી આપણે અહીંયા શાક લેવા આવવું પડે છે. અહીંયા જોઈએ તો સફાઈની વાત આવે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સફાઈની વ્યવસ્થા શું છે, અને ખાસ કરીને બીજી વ્યવસ્થા તો એ આ શાક જે વેચે છે એ લોકો અહીંયા કેટલા સમયથી ભોગવે છે. આમ છતાં પણ કોઈ પણ કારણોસર નગરપાલિકા છે એ પોતે એને પોતાએ કામ કરી લીધું એવું કરીને સંતોષ માની અને બેઠી છે. જો આની ઉગ્ર પાયે રજૂઆત થાય તો અહીંયા લોકોને સુવિધા મળે અને લોકો શાકભાજી લેવા આવે. આજે વેરાવળ બકાલા માર્કેટ ની અંદર બકાલાની ખરીદી કરવા આવેલ એમાં જોયું તો આખી જે માર્કેટ છે એની અંદર ઓછા ઓછા 5-10 બકાલા બહેનો વેચતી હતી, બાકીની બધી બહેનો રોડ ઉપર જે બકાલો વેચી છે અને ચારે સાઈડ ગંદકી ફેલાયેલું છે. ને સરકારશ્રી આરોગ્ય માટે એટલી વ્યવસ્થા કરે છે, એના માટે દૂરધામ કરે છે, પણ અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જે નગરપાલિકાના જે બહેનો છે વારંવાર રજૂઆત કરવા છતાંય આજની તારીખ સુધી ગંદકી સાફ નથી થતી. અને આ માટે મારા વેપારીને આલમમાંથી સામે જે જવાબદાર લોકો છે એને હું જાણ કરીશ કે આવી સારી વ્યવસ્થા થાય, આવી માર્કેટની અંદર સદુપયોગ થાય એવી હું આશા રાખું છું. ગંદકીને હિસાબે કોઈ માણસો અહીંયા ખરીદી કરવા આવતા નથી, માર્કેટની અંદર કોઈ સુવિધા નથી, નથી પાર્કિંગની સુવિધા, ને ઢોર આખર આખા માર્કેટમાં રખે છે. જે બકાલાવાળી બહેનો છે ઢોરને કાઢે છે કે એના બકાલું સાચવે કે ઘરાકી જવાબ દે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા જ નથી. અમારાથી કઈ કહેવાય નહીં.
વેરાવળ પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સબ્જી માર્કેટમાં મોટા ભાગના વેપારીઓ અંદર ધંધો કરવા તૈયાર નથી. જો કે આ સમગ્ર મામલો બરાબરનો ગૂંચવાયો છે, જેને આજે વર્ષો વીતી ચૂક્યા છે. પરંતુ શાક માર્કેટ ગંદકી ઘર બની ગયું છે ત્યારે આનો સમયસર નિવેડો આવે તે હવે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ, નિર્માણ ન્યૂઝ. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.